चैनल ऑफ वडोदरा। वडोदरा शहेरना कृत्रिम तळावमां आजे दोढ दिवसना स्थापना करायेल गणेशजीनी प्रतिमाओनुं श्रद्धापूर्वक विसर्जन करवामां आव्युं हतुं। गणेश चतुर्थीना आजे दोढ दिवसनी स्थापना बाद दुंदाड़ा देवनुं नवलखी मैदान खाते आवेल कृत्रिम तळावमां विसर्जन करवामां आव्युं हतुं। 10 दिवसनुं आतिथ्य माणवा गणेशजी अनेक पंडालो सहित घरमां बिराजमान थया हता, त्यारे घणा परिवारो द्वारा दोढ दिवस बाद विसर्जन करवामां आवे छे। ત્યારે આજે વડોદરા શહેરના અનેક પરિવારોએ શહેરના નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં ગણેશજીનું ભાવભર્યું વિસર્જન કર્યું હતું। નવલાખી કમ્પાઉન્ડની અંદર રાજમહેલનું જે પરિસર છે એની અંદર જે કોર્પોરેશને કૃત્રિમ તળાવ અહીંયા ઊભું કરેલું છે કે પર્યાવરણ માટે ખાસ એટલે પર્યાવરણનું નુકસાન ન થાય એના માટે ત્યાં આગળ વિસર્જન કરવા દોઢ દિવસમાં અમે આવેલા છે અને ખૂબ જ સરસ અહીંયા એરેન્જમેન્ટ છે અને હવે વિસર્જન કરવાની કાર્યવાહી અમે શરૂ કરી રહ્યા છીએ। ગણપતિ અમે બેસાડ્યો છે 400 વર્ષથી। ગાયકવાડ સરકાર આવ્યું 1690ની અંદર, 330 વર્ષ તો અમને ખાલી અહીંયા ગુજરાતમાં થઈ ગયા છે, ત્યારથી ગણપતિ બેસતા જ આવેલા છે। મારી તો 17મી પેઢી છે કે ગણપતિ આ બેસાડી રહ્યા છે। હું સયાજીરાવ મહારાજના મોટા બંધુ એટલે સેનાપતિ હિંમત બહાદુર આનંદરાવ કાશીરાવ ગાયકવાડનો પૌત્ર છું, સયાજીરાવ મહારાજનો ગ્રેટ ગ્રેન્ડ નેવ્યુ છું અને આ અમારા પ્રણાલિકાની અંદર હવે દોઢ દિવસનો ગણપતિનો સંકલ્પ મારા જિંદગીની અંદર મારે કરવો પડ્યો છે અને બહુ આનંદથી ગણપતિ દુંદળાદેવ અમારા ઘરે બિરાજમાન થયા અને આજે એમનું દોઢ દિવસ પછી આપણે વિસર્જન કરી રહ્યા છીએ। મારું નામ હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગૌતમસિંહરાવ ગાયકવાડ, રાજ્યકાર્ય ધુરંધર, મહારાજા સયાજીરાવનો પ્રપૌત્ર થયો।